વિદ્યાર્થી મિત્રો છું રાજેશ ગોસ્વામી, સ્વાગત કરું છું આપનું આજના વિડિયોમાં. દોસ્તો, આજનો વિષય તમે જોયો હશે કે એક્ઝામ દરમિયાન માનો કે એવું બને કે પેપર તમારી ધારણાથી તદ્દન ઉલટું આવે તો શું કરવું. આવું થયું હશે મોસ્ટ ઓફ જણા જે સ્ટુડન્ટ હોય છે એની લાઈફમાં આવું બનતું હોય છે. દોસ્તો, કે આપણે જે પાકું કર્યું એ નથી આવતું, કઈ બીજું જ પૂછાઈ જાય છે, બ્લુ પ્રિન્ટ ચેન્જ થઈ જાય છે. તમે જે પ્રશ્નો જેના પાકા કર્યા હતા 2 માર્ક્સવાળા, એમાંથી 5 માર્ક્સવાળા પૂછાણ હશે, 5 ની જગ્યાએ 3 માર્ક્સવાળા પૂછાણ હશે, તો ઘણા બધા ચેન્જીસ હોય છે. ઘણી વખત સમજમાં નથી આવતા પ્રશ્નો, પેપર ટોટલી હાર્ડ હોય છે, અથવા તો અટપટું હોય છે, અથવા તો કોર્સની બહારનું પણ પૂછાઈ ગયું એવા પણ દાખલા છે. દોસ્તો, તો આવા કિસ્સાની અંદર શું કરવું? તો દોસ્તો, આજના વિડીયોમાં હું તમને આને આવા સંજોગોમાં કેવી રીતે માર્ક્સ લેવા એ શીખવાડીશ. સૌથી પહેલો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, કે જો આવું બને ને તો ગભરાવાનું નહીં. તમારા શરીર ઉપર એનો બોજો નહીં આવવા દેજો, તમારા ચહેરા ઉપર ચિંતા નહીં આવવા દેજો. કેમ કે જો તમારા ચહેરા ઉપર એની ચિંતા આવશે ને, એટલે તમારું મગજ છે એ ભ્રમિત થશે કે અત્યારે ચિંતા કરવાનો ટાઈમ છે. દોસ્તો, આપણે અત્યારે વિષય પર વધારે ચર્ચા નહીં કરશું, કેમ કે મારી પાસે શરીર વિજ્ઞાનનું અત્યંત નોલેજ છે, હું તમને ક્યારેક પછી આપીશ કે કેમ કામ કરે છે બાબતનું. પણ જો મગજ તમારું છે ને એ ચહેરાની ફિલિંગ્સ ઉપર ડિપેન્ડ કરતું હોય છે, જો ચહેરો એકદમ ચિંતાતું રહેશે ને તો તમારું મગજ કામ કરતું બંધ થઈ જશે, જે આવડતું હશે એ નહીં. આપણે આવા સંજોગોની અંદર બને એટલી રિલેક્સેશન રાખવાનું, મુસીબતમાંથી બહાર કેમ નીકળવું એની આ ટ્રિક્સ છે. નંબર 2, કે લાંબા શ્વાસ લેવાના. જે તમે તકલીફમાં છો ને ત્યારે ટૂંકા શ્વાસ લેશો, તમને ખ્યાલ નહીં હોય એકદમ શોર્ટ શ્વાસ, એના કારણે ઓક્સિજનની સપ્લાય ઓછી થશે, ઓક્સિજન ઓછો મળશે એટલે મગજ શક્તિ કામ કરતી ડાઉન થતી જશે. યાદ રાખજો, ઓક્સિજન ઉપર જ તમારું માઇન્ડ પાવર ડિપેન્ડ કરતો હોય છે. એટલે જ સવારે ઓક્સિજન વધારે વાંચવાની સલાહ એટલે આપું છું કે મોર્નિંગ ટાઈમમાં ઓક્સિજન વધારે હોય છે. આવા સંજોગોની અંદર દોસ્તો તમારે શું કરવાનું છે? લાંબા શ્વાસ લેવાના, જેથી પૂરતો ઓક્સિજન મળે અને યાદ શક્તિ સતત રહે. હવે દોસ્તો, પેપર ગમે એવું અઘરું હોય, મારા ખુદના અનુભવ ઉપરથી કહું છું, આટલા વર્ષનો એક્સપિરિયન્સ, હું પોતે પણ સ્ટુડન્ટ હતો ને એક સમય, તો મારા એક્સપિરિયન્સ ઉપરથી કહું છું, પેપર ગમે એવું અઘરું હોય પણ તમે 50% માર્ક્સ આરામથી લઈ શકશો. કોઈ પણ પેપર હશે, 50% માર્ક્સ કેમ લેવા એની એક પૂરી તમારી પાસે પ્લાન બી તૈયાર રાખવાનો છે. તમારે હંમેશા માટે પ્લાન બી હોવો જ જોઈએ, કે કદાચ પ્લાન એ કામ નહીં કરે, પેપર અઘરું આવશે તો હું શું કરીશ. એટલે પૂરી તૈયારી કરી જાઓ, ભલે પછી હું ઈચ્છું તમારું પેપર હંમેશા માટે સારું થાય, પરંતુ જો એવું બનતું હોય તો તમારે જે અઘરું છે ને એને છોડી દેવાનું, ચિંતા નહીં કરવાની, કેમ કે એક પેપર બગડવાથી કાંઈ થઈ જવાનું નથી. ઓકે, તમારી લાઈફ ઉપર એક પેપરમાં કદાચ માર્ક્સ ઓછા આવશે, માનો કે 5-10 માર્ક્સ 15-20 માર્ક્સ ઓછા આવશે, એનો કંઈ એટલું બધું ગંભીર અસર નથી પડતી, તમને લાગે છે એવું કંઈ ઇફેક્ટ થતી નથી. આમ બીજા 2-4 વિષયમાં તમે 5-5 માર્ક્સ ભેગા કરશો તો 15-20 માર્ક્સ ઇઝીલી કવર કરી શકશો, મતલબ આપણે બીજા વિષય મહેનત કરવાની છે. પરંતુ આની ચિંતા જો મગજમાં ગરી જશે તો બાકીના પેપરમાં તમારું પરફોર્મન્સ ડાઉન થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું કામ ખાસ એ કરજો કે એકદમ રિલેક્સેશન રાખવાનું, અને પછી પેપર ઉપર જોવાનું કે કઈ વસ્તુ તમને આવડે. હવે બીજી ટ્રીક, જે પ્રશ્ન જોઈને તમને એમ લાગે મને આવડતો નથી ને, એના વિશે શાંત ચિત્તે વિચારવાનું કે તમે આ પ્રશ્ન ક્યાંય જોયો છે, ક્યાંય જોયો છે આ પ્રશ્ન, ખાસ વિચારવાનો. હો, મગજને હું શું શીખાડું ખાસ ધ્યાન રાખજો, આંખ બંધ કરી અને જોવાનું, તમે આ પ્રશ્ન ક્યાંય જોયો છે યાદ કરો. આને રિમાઇન્ડિંગ સિસ્ટમ કહેવાય. તમારા મગજના ખૂણાની અંદર મેમરી હશે, જિંદગીમાં એકવાર પણ તમે પ્રશ્ન જોયો હશે ને જો, તરત જ તમને યાદ આવશે, કાંઈક પણ યાદ આવશે. તમે શું કરો છો, વિચારતા નથી, નથી આવડતું, નથી, બસ ગભરાઈ જાઓ છો, એટલે મગજ શક્તિ ઓછી થઈ જાય છે. બસ શાંત રાખો, પેલા તો કામનેસ, એકદમ શાંતિપૂર્વક વિચારો, યાદ આવી જશે તરત. જે કંઈ પણ યાદ આવે રાઇટ ડાઉન કરવાની કોશિશ કરો, એક વખત પણ લખતા શીખશો, ઓટોમેટિકલી શબ્દો મળતા જશે, એના જેવા લખાતું જશે. કોપી ટુ કોપી, મખી ટુ મખી કરવાની જરૂર નથી, ગાઈડમાંથી કે કોઈ પણ લખાણ છે એમને બેઠું બેઠું છાપવાનું નથી. દોસ્તો, તમારે તમારી બુદ્ધિ ચલાવવાની છે તો જ તમને માર્ક્સ મળશે, એને આનુષંગિક લખાણ હોવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી જો પેપરમાં આવું કંઈ થાય, રિલેક્સ રહેવાનું, આપણા સ્ટેપ યાદ રાખજો, લાંબા શ્વાસ, રિલેક્સ રહેવાનું, યાદ શક્તિ રિમાઇન્ડ કરવાનું, અને તમારે લખતું જવાનું. 50 માર્ક્સનું જે ટાર્ગેટ હશે એ અચીવ કરવાની કોશિશ કરવાની. હું ગેરંટી દઈને કહું છું કે ગમે એવું પેપર અઘરું હશે, 50% માર્ક્સ તમે આરામથી કવર કરી શકશો. તમને મારી વાત માટે ભરોસો ન હોય તો તમે ક્યારેય પણ આવું બન્યું હશે તમારી લાઈફમાં, અથવા તો આવું કંઈ બને તો તમે આરામથી એના સાથે કોપઅપ કરી શકશો. ભરોસો રાખજો, કંઈ ચિંતા કરવાની જરૂર નથી, પરીક્ષા એ કોઈ જંગ નથી, બરોબર. તમારા માટે એક આનંદની વાત હોવી જોઈએ કે હું પરીક્ષા દેવા જાઉં છું, મારા પરફોર્મન્સને આપીશ, એટલા માટે. તો ગભરાજો નહીં, ખાસ હું રિક્વેસ્ટ કરું છું, એકદમ રિલેક્સ રહી, ખુશખુશાલ રહી અને પરીક્ષા આપજો. જો આવી ટિપ્સ અને ટ્રિક્સ હું દોસ્તો તમારી સામે લઈને હવેથી આવતો રહીશ નાના નાના વિડીયો સ્વરૂપે. પસંદ આવે વિડીયોને તો લાઈક કરજો, અને આવા વિડીયો જો તમને ગમતા વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ બટન દબાવી નોટિફિકેશન ઓલ કરજો, જેથી તમને આવા વિડીયો મિસ ન થઈ જાય જે પરીક્ષા લક્ષી ગાઈડન્સના બોર્ડની પરીક્ષા આવે છે એના માટે. બાકીના તમને કયા પ્રકારના વિડીયો જોઈએ કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, એન્ડ બાય.